સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયો ફ્રી મટીરીયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવા ટોપિક સાથે મળીએ છીએ પેટા હિસાબની અને સબ ઓડિટરની જે છે પ્રિપેરેશન માટે તો ખાસ કરીને મિત્રો તમને ખ્યાલ છે કે લાસ્ટ જે નવ તારીખે લેવાયેલી એક્ઝામ છે એ એક્ઝામ હિસાબી અધિકારીની એક્ઝામમાં ઘણા બધા કન્સેપચ્યુઅલી પ્રશ્ન પૂછાણા હતા તો તમે દરેક સબ્જેક્ટ જો કન્સેપચ્યુઅલી જે છે એ તૈયાર કરશો તો તમારો કોઈ પણ જે છે પ્રશ્ન કોઈ દિવસ જે છે એ જતો નહીં કરવો પડે તો હવે તમને ક્લિયર થઈ ગયું કન્સેપ્ટ છે દરેક ચેપ્ટર જે છે તમને વ્યવસ્થિત સમજાશે અને એમાંથી ડીપલી ક્વેશ્ચન આવશે તો પણ તમે જવાબ આપી શકો છો અને પેલાય મેં કીધું કે માત્ર થિયરિકલ બેઝ થી આ જે છે એ ચેપ્ટરો દરેક વ્યવસ્થિત તમે ધ્યાનમાં લેશો તો દરેક ચેપ્ટરોમાંથી કન્સેપ્ટ થી તમે જે છે પ્રશ્ન પૂછાય તો પણ તમે જે છે જવાબ આપી શકો છો મિત્રો આજે આપણે ભણવાનું છે એક મહત્વનું અને આપણે ગણી શકાય કે એમાં ઘણા બધા કન્સેપ્ટનો સમાવેશ થાય છે જેમ કે આપણે જોવા જઈએ કે મૂડીના કન્સેપ્ટનો સમાવેશ થાશે મિલકતના કન્સેપ્ટનો સમાવેશ થાશે અને દેવું અથવા તો જેને આપણે જવાબદારીઓ કહીએ છે એના કન્સેપ્ટનો આપણે સમાવેશ થાશે તો એ સૌથી પહેલા આપણે ધ્યાનમાં લેવાનું થશે એને હિસાબી સમીકરણ તરીકે ઓળખશું મિત્રો

સરવૈયા પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ શું બતાવે છે તો કે ધંધાનું પાકું સરવૈયું છે એને ધ્યાનમાં લેશો એટલે તમને ક્લિયર થશે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે એવી જ રીતે જો ધંધાનું પરિણામ જાણવું હોય મિત્રો તો કે તમારે ધંધાનું નફા નુકસાન ખાતું ચેક કરવું પડે એના આધારે ધંધાનું પરિણામ તમને ડિસાઇડ થશે કે ધંધો કયા પ્રકારે જે છે એ છેલ્લા વર્ષમાં ચલાવવામાં આવેલો છે એના ઉપરથી ધંધાએ કેટલો નફો કરેલો છે એવું પરિણામ તમે નફા નુકસાન પરથી જાણી શકો છો જ્યારે પાકા સરવૈયાની વાત આવે તો આર્થિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિમાં તમે જોવા જાશો તો આમાં તમારે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું થાશે મૂડીની પરિસ્થિતિ ધ્યાનમાં લેવાની થાશે અથવા તો ઇક્વિટી તરીકે પણ આપણે ઓળખશું પછી સાથે સાથે જોવા જઈએ દેવા અને મિલકતો આ ત્રણે ત્રણ વસ્તુને તમારે ધ્યાનમાં લેવાની થશે મૂડી દેવા અને મિલકતો તો હવે તમારે પેલી વસ્તુ એ ધ્યાનમાં લેવાનું છે કે હિસાબી સમીકરણ એટલે શું છે તો હિસાબી સમીકરણ એટલે આપણે જે પાકા સરવૈયામાં છે મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ વિગતો લખીએ છીએ ને એ જ વસ્તુને આપણે શું કહેવાનું છે હિસાબી સમીકરણ તરીકે ધ્યાનમાં લેવાનું છે હવે આપણે જોવા જઈએ મિત્રો તો એક સૂત્ર આપણે ધ્યાનમાં લેવું પડશે એ સૂત્ર આપણું મુખ્ય સૂત્રની જો વાત કરીએ તો એ સૂત્ર શું છે તો એ સૂત્ર આપણે ધ્યાનમાં લેવા જઈએ કે મિલકતો બરાબર મૂડી પ્લસ જવાબદારીઓ કે મિલકતો કેના બરાબર હોવી જોઈએ તો કે મૂડી અને જવાબદારીના સરવાળા બરાબર શું હોવી જોઈએ મિલકતો હોવી જોઈએ તો આ વસ્તુ આપણે જોવા જઈએ તો આ સમીકરણથી મેં સમજાવેલી છે આ સમીકરણ જે છે એ આ સમીકરણ સિવાય જો તમને ક્વેશ્ચન તરીકે આપણે જે છે એ રકમમાં આપવામાં આવેલી હોય તો પણ મિત્રો તમે વ્યવસ્થિત ધ્યાનમાં લઈ શકો છો અથવા તો આપણે કહી છીએ મૂડી અને શકીએના સરવાળા બરાબર શું થઈ શકે છે મિલકતો થઈ શકે છે ઇંગ્લિશમાં જો આને આપણે સૂત્ર મૂકીએ મિલકતોને આપણે શું કહીએ છીએ અસેટ તરીકે ઓળખીએ છીએ આપણે વર્ડ આપણે પેલો લેટર લેશું એ મૂડીને કેપિટલ તરીકે લઈએ છીએ એટલે સી લેશું જવાબદારીઓને આપણે લાયબિલિટી તરીકે ઓળખીએ છીએ એટલે સી પ્લસ એલ એટલે એનો અર્થ એવો થાય મિલકતો બરાબર શું થશે મિત્રો કે સી પ્લસ એલ થશે એટલે આનો અર્થ એવો થશે કે તમે જે પાકું સરવૈયું તમે તૈયાર કરતા હોય તમે જો પાકું સરવૈયાનું ફોર્મેટ આપણે જોઈએ આ રીતે તમે પાકું સરવૈયું તૈયાર કરેલું હોય તો એમાં બે બાજુ હોય આ બાજુ આપણે કહીએ છીએ મૂડી અને દેવા અથવા તો ઇક્વિટી દેવા એવો વર્ડ આપણી શકીએ છીએ અને આ બાજુ છે એ મિલકતો કહીએ છીએ

આઈસા ભી સમીકરણમાંથી પ્રશ્ન હતો તો આ સમીકરણ તમને ક્લિયર હોવું જોઈએ હવે આમાંથી સમીકરણ કેવા બને તો આપણે જે ગણિતના નિયમ પ્રમાણે જોવા જોઈએ તો ડાબી અને જમણી બાજુથી આપણે જે છે એ કોઈ રકમ લઈ જઈએ તો કેવા સમીકરણ બનાવી શકીએ છીએ જેમ કે આપણે જોઈએ અસેટ આપેલી છે અને અસેટમાંથી તમે જો મૂડી બાદ કરવામાં આવે તો તમને શું મળે છે જવાબદારીઓ ખાસ યાદ રાખજો અસેટ એટલે શું છે તો કે મિલકતો આપેલી હોય એ મિલકતોમાંથી તમે શું બાદ કરો તો કે મૂડી બાદ કરો એટલે તમને શું મળે છે તો કે જવાબદારીઓ મળે છે તો આ પણ મિત્રો તમારી પાસે જોવા તો આ પણ સાચી બાબત કારણ કે બરાબર જો મૂડી અને જવાબદારીઓનો સરવાળો મળતો હોય મિલકત બરાબર મૂડી અને જવાબદારીનો સરવાળો મળતો હોય તો એમ કહી શકાય છે કે જવાબદારીઓ કેમ મળશે તો મિલકતોમાંથી મૂડી બાદ કરવાથી શું મળે છે જવાબદારી મળે છે તો આના પરથી આ સમીકરણ આપણે બનાવી શકીએ છીએ બીજું હજી એક સમીકરણ આપણે જોવું હોય મિત્રો તો એ સમીકરણ આપણે ધ્યાનમાં લઈએ કે આ અસેટ આપણથી આપણે જોવા જઈએ કે અસેટમાંથી શું વાત કરીએ આપણે લાયબિલિટી બાદ કરીએ એટલે આપણને શું મળશે કેપિટલ એટલે આપણે એમ કહી શકીએ છીએ મિલકતોમાંથી શું વાત કરીએ જવાબદારીઓ એટલે શું મળશે આપણને મૂડી મળશે તો જો આ ત્રણ આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ છીએ કે અસેટ બરાબર કેપિટલ પ્લસ લાયબિલિટી અથવા કહી શકીએ છીએ કે અસેટમાંથી તમે મૂડી બાદ કરો તો જવાબદારીઓ મળે છે અને અસેટમાંથી તમે જવાબદારી બાદ કરો તો શું મળે છે મૂડી મળે છે તો આ ત્રણે ત્રણ ફોર્મ્યુલા આપણે જોઈ શકીએ છીએ સમીકરણ ત્રણે ત્રણ આપણા કેવા છે સાચા તો આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ હોય તો એ સાચું હોય આના સિવાયનું અલગ સમીકરણ આપે જેમ કે અલગ સમીકરણની જો વાત કરીએ તો તમને એમ કહી દીધું હોય કે મિલકતો

માઈનસ જવાબદારી બરાબર શું થઈ શકે તો કે મિલકતો તો એ ખોટું સમીકરણ કારણ કે મૂડીમાંથી જવાબદારી બાદ કરો તો મિલકત ના મળે કારણ કે મૂડીમાં શું પ્લસ કરવું પડે જવાબદારી આ સાચા છે આ કેવા સમીકરણ બને કહેવાય તમારા ખોટા

તો હવે આ રીતનો જે છે એક પ્રશ્ન હતો મિત્રો કે જે લાસ્ટ જે નવ સાતે લેવાયેલી એક્ઝામ હતી એમાં આ પ્રકારનો પ્રશ્ન તો આ રીતે તમારે સમજવા માટે ઘણી વખત વ્યવહારના પ્રશ્ન પણ તમને મૂકી શકે છે કેવા વ્યવહારના પ્રશ્ન મૂકે એની આપણે વાત કરીએ તમને જેમ કીધું છે કે માલિકો છે એ ધંધામાં શું કરે છે તો કે મૂડી લાવે છે જોજો જો માલિકો ધંધામાં મૂડી લાવે તો શું થાય ઓપ્શન આપ્યા છે મૂડી વધે અને દેવું વધે આ એક જ ઓપ્શન છે એ ઓપ્શન આપ્યો છે મૂડી વધે ને દેવું વધે બી ઓપ્શન છે મૂડી વધે મિલકત વધે સી ઓપ્શન છે એક દેવું વધે ને અન્ય દેવું ઘટે અને ડી ઓપ્શન એક મિલકત વધે ને અન્ય મિલકત વધે તો મિત્રો આના માટે તમને કન્સેપ્ટથી ક્લિયર હોવા જોઈએ શું તો કે આના માટે તમને ક્લિયર ખાતાના જે છે નિયમો ક્લિયર હોવા જોઈએ જુદા જુદા પ્રકારના ખાતા હોય ખાતાના પ્રકારો આ તમને ક્લિયર હશે તો એના આધારે તમે આમ નોંધ વ્યવસ્થિત સમજી શકો છો આમ નોંધ વ્યવસ્થિત સમજાય પછી તમે આનું સમીકરણ વ્યવસ્થિત બનાવી શકો છો પહેલાં તો જ્યારે ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે તો શું જે છે એ પરિસ્થિતિ ઉદ્ભવે છે તો કે જ્યારે ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે તો કાં તો રોકડમાં કારણ કે મૂડી શબ્દની વ્યાખ્યા જોવા જઈએ કે ધંધાનો માલિક જે છે એ રોકડ મિલકત કે કોઈપણ પ્રકારની જે છે વસ્તુ કે કોઈપણ પ્રકારનો માલ ધંધામાં લઈ આવે છે તો એને શું ગણવામાં આવે છે મૂડી તરીકે ગણવામાં આવે છે તો હવે આપણે જોવા જઈએ કે કોઈ પણ પ્રકારની મિલકત આવેલી હોય તો એનાથી શું થશે મિલકત આવે છે એટલે માલ મિલકત ખાતાનો નિયમ છે આવે તો મિલકત ખાતું શું થઈ જશે ઉધાર થઈ જશે પેલા આમ નોંધ જોઈ લઈએ મિલકત ખાતે ઉધાર એટલે એનાથી મૂડી પણ વધે છે તે મૂડી ખાતે જમા આ પેલા આમ નોંધ જોઈ મેં હવે આ વસ્તુ શું થયું છે તો એમ કહીએ છીએ કે મિલકતમાં વધારો મિલકતમાં શું થાય છે વધારો હારે હારે મૂડીમાં પણ શું થયો છે વધારો મૂડીમાં શું થાય છે વધારો તો જો હવે આના આધારે આપણે જોઈ શકીએ છીએ મિલકત વધે છે અને સાથે સાથે શું વધે છે મૂડી પણ વધે છે એટલે આપણે કયો ઓપ્શન નક્કી કરી શકીએ છીએ ઓપ્શન બી નક્કી કરીએ જ્યારે કોઈ પણ ધંધાનો માલિક છે એ અંગત કોઈપણ પ્રકારની વસ્તુ ધંધામાં લાવે તો એને મૂડી કહેવાય છે એનેથી શું થાય છે તો કે ધંધામાં પહેલા તો શું વધે છે મિલકતો આવે આવેના નિયમ પ્રમાણે માલ મિલકતના નિયમ પ્રમાણે શું થાશે આવે તો ઉધાર થાશે અને મૂડીમાં વધારો થાય છે મૂડીમાં વધારો થાય એટલે આપણે એમ કહી શકીએ છીએ મૂડી ખાતું શું થઈ જશે જમા થશે એટલે મૂડીમાં વધારો થાય છે તો આવી રીતે આપણે પ્રશ્ન આવતા હોય તો આવી રીતે પ્રશ્ન બની શકે છે હવે તમે આપણે વસ્તુ વસ્તુ જો પાકા પાકા વાત કરવામાં આવે તો આપણે ધ્યાનમાં લેવાની થશે કઈ રીતે આપણે ધ્યાનમાં લેશું કે આપણી પાસે મિલકત અને મૂડીની વાત કરવામાં આવેલી છે તો મિલકતોમાં વધારો થાય છે એટલે એનો અર્થ હું મિલકત ક્યાં લખશું કોઈ પણ પ્રકારની મિલકતો મિલકત લેણા બાજુ ધારો કે આપણે જોઈએ કે પાંચ લાખ રૂપિયા લાવીને ધંધો શરૂ કર્યો તો હવે જોજો કે પાંચ લાખ રૂપિયા આપણે ક્યાં લખશું તો કે મિલકત લેણા બાજુ એટલે આપણી મૂડી વધારો થઈ જશે તો મૂડી આપણે લખશું પાંચ લાખ રૂપિયા મૂડી દેવા બાજુ અહીં મિલકત લેણા બાજુ ને અહીંયા મૂડી દેવા બાજુ તો હવે તમે જો કે જ્યારે મિલકત અને મૂડી એટલે એમ કહી શકાય જો બે વિભાગ હું કહી દઉં તમને બે વિભાગની વાત કરીએ આ પ્રથમ વિભાગ છે આપણો આ બીજો વિભાગ છે એટલે આપણે આ સામસામેની સામેની બાજુ કહીએ આને શું કહેવામાં આવે છે સામસામેની સામેની બાજુ મૂડી હોય અને આ હોય આ બેને કહેવામાં આવે છે સામસામેની સામેની બાજુ યાદ રાખજો આને આપણે બોલશું સામસામેની સામેની બાજુ તો મિત્રો આ ખાસ યાદ રાખજો સામ સામેની બાજુઓનું જ્યારે પ્રશ્ન હોય ત્યારે એટલું યાદ રાખવાનું થશે જ્યારે બે બાજુ અસર આવતી હોય ત્યારે શું થઈ જશે બે બાજુ વધારો થાય આટલી વસ્તુ યાદ રાખજો શું આવશે તો કે એટલે વિરુદ્ધ બાજુ કહેવાય ને આ છે એની વિરુદ્ધ બાજુ બે છે બે ની વિરુદ્ધ બાજુ કેવી છે એક તો એનો અર્થ એવો કે આપણે એમ કહી શકીએ જો વિરુદ્ધ બાજુ એ અસર આવે વિરુદ્ધ એટલે સામ સામે વિરુદ્ધ બાજુ એ અસર આવે બાજુ છે એટલે એનો અર્થ એવો વિરુદ્ધ બાજુએ અસર આવી છે જો વિરુદ્ધ બાજુએ અસર આવી હોય તો કેવી આવે છે સમાન અસર આવશે એટલું યાદ રાખજો સમાન એટલે જોજો બેયમાં શું થયો છે વધારો સમાન અસર આવે હવેનાથી ઓપોઝિટ કન્સેપ્ટ આવશે કોઈ એક જ બાજુ અસર આવે ધારો કે બે અસર મિલકત લેણા બાજુ જ આવે અથવા બે અસર કઈ બાજુ આવે મૂડી દેવા બાજુ જ અસર આવે કાં તો બે મિલકત લેણા બાજુ જ આવે ને કાં તો બે ક્યાં આવે મૂડી દેવા બાજુ આવે જો આવી અસર આવતી હોય તો એને કહેવામાં છે કોઈ એક જ બાજુ ધારો કે એક અસર આપણે જોવા જઈએ કે મૂડી દેવા બાજુ આવી બીજી અહીંયા જ આવી એટલે એનો અર્થ એવો કે બે અસર આ જે છે વિભાગમાં જ આવી છે અથવા બે અસર આ વિભાગમાં જ આપવામાં આવેલી છે તો એનો અર્થ એવો થયો એના કારણે શું થઈ જશે કે એક જ બાજુ અસર આવે છે તો આપણે આપણે આને કહી છીએ કે જ્યારે વિરુદ્ધની બદલે શું આવે છે કે એક જ બાજુ એ અસર આવે તો શું થશે તો એનો અર્થ એવો થશે વિરુદ્ધ અસર આવશે એનો અસર શું થશે વિરુદ્ધ અસર તો વિરુદ્ધિ આવ જાહેરાત ક્રમાંક વાળી પરીક્ષા માટે તૈયારી કરે છે એ દરેક વિદ્યાર્થી મિત્રોને હવે જે લાસ્ટમાં નવ સાથે લેવાયેલી એક્ઝામ છે એના પરથી ખ્યાલ આવશે કે દરેક પ્રકરણ જો કન્સેપ્ટ સમજશો કારણ કે કન્સેપ્ટના મોટા ભાગના પ્રશ્ન હતા

એની પ્રાઇઝ ટોટલ થ્રી થાઉઝન્ડ છે એની બદલે વન થાઉઝન એટ હન્ડ્રડ રૂપીસમાં મિત્રો તમે કોર્સ પરચેસ કરી શકો છો તો ખાસ યાદ રાખજો મિત્રો કે થ્રી મંથથી વેલિડિટી માટે તમને માત્ર ને માત્ર અઢારસો રૂપિયા પેડ કરવાના થશે અને આમાં તમને અકાઉન્ટ્સ અને આંકડા શાસ્ત્ર આ બંને સબ્જેક્ટનું અત્યારે તમે જોયું કે લાસ્ટ એક્ઝામમાં અંદાજીત તમે જોવા જાશો તો સાઈઠ જેટલા માર્ક્સનું આ બે સબ્જેક્ટમાંથી પૂછાયેલું હતું મિત્રો તો આ બંને સબ્જેક્ટ જો વ્યવસ્થિત તમારા કમ્પ્લીટ હોય તો તમે વ્યવસ્થિત રીતે તમારા મેરિટમાં વધારો કરી શકો છો તો આ forty percent discount નો મિત્રો તમે લાભ ક્યાં સુધી લઈ શકો છો તો forty percent discount લાભ તમે વીસ તારીખ સુધી લઈ શકો છો વીસ સાત બે હજાર એકવીસ સુધી એટલે કે જે વિદ્યાર્થી મિત્રો વીસ સાત બે હજાર એકવીસ સુધી આ કોર્સ પરચેસ કરશે તો એ વિદ્યાર્થી મિત્રને ચાલીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તમને મળે છે અને એના માટે તમારે કોમ્બો ફોર્ટી આ જે છે પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે તો મિત્રો ખાસ યાદ રાખજો થ્રી મંથનું જે સબ્સ્ક્રિપ્શન લેશે એ વિદ્યાર્થી મિત્રને તર્કશક્તિ એમ કહીએ કે સબ્જેક્ટ જે છે તમને એમાં ફ્રી મળશે તો મિત્રો ખાસ જોજો કે રીઝનિંગ સબ્જેક્ટના પણ ત્રણ થી પાંચ માર્ક નું વેઇટેજ હોય છે તો આ બે સબ્જેક્ટ તો તમારા થશે જ તૈયાર તો સાથે સાથે આ એક સબ્જેક્ટ પણ તમને ફ્રી મળે છે હવે આ એક સબ્જેક્ટની જ વાત નહીં મિત્રો કે અર્થશાસ્ત્ર અને સાથે સાથે જોવા જઈએ તો નાણાકીય અને બેન્કિંગ સંસ્થાઓ છે આ બે સબ્જેક્ટના પણ જે છે બેઝિક અને પરીક્ષા લક્ષી લેક્ચરો પણ તમને આમાં ફ્રી આવી જશે તો આમ જોવા જશો તો મિત્રો ટોટલ તમને જે છે એ ત્રણ લેક્ચર ત્રણ સબ્જેક્ટની વાત કરીએ તો એ ત્રણ સબ્જેક્ટ ફ્રી સાથે સાથે તમારા બે સબ્જેક્ટ એટલે ટોટલ પાંચ સબ્જેક્ટ જેટલું તમારું જે છે એ કવર થઈ જશે આ થ્રી મંથના જે છે એ કોર્સમાં અને ખાસ યાદ રાખજો મિત્રો કે આ કોર્સની જે તમારી જે છે એ બેનિફિટ મેળવો હોય તો વીસ સાત સુધીમાં તમે

એની વાત કરીએ મિત્રો તો એમાં તમારી પાસે ત્રણમાંથી કોઈ પણ એક પસંદગીનો વિષય તમને ફ્રી મળશે મેથ્સ સાયન્સ અથવા તો રીઝનિંગ આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય તમે પસંદગીનો ફ્રી લઈ શકો છો અને આની સાથે સાથે મિત્રો તમને અર્થશાસ્ત્ર અને નાણાકીય અને બેન્કિંગ સંસ્થાઓના બેઝિક અને જે પરીક્ષા લક્ષી લેક્ચરો છે એ પણ સાથે ફ્રી તો તમને સાથે છે જ આની સાથે પણ આમાં એક તમને વધુ છે કે તમને પસંદગી મળે છે તો આ રીતે તમે જોશો બે સબ્જેક્ટ આ પ્લસ તમને જે છે બે અર્થશાસ્ત્ર અને સાથે સાથે બેન્કિંગ અને નાણાકીય ચાર અને આમાંથી કોઈ પણ એક એટલે ટોટલ અહીંયા પણ પાંચ સબ્જેક્ટ મળે છે આ જે છે એ ઓફરનો લાભ પણ મિત્રો તમે વીસ સાત સુધી લઈ શકો છો એના માટે તમે કોમ્બો ફોર્ટી જે છે એ પ્રોમો કોડ યુઝ કરી અને આ ઓફરનો લાભ લઈ શકો છો તો જે વિદ્યાર્થી મિત્રો ઓફરનો જે છે એ લાભ લેવા ઈચ્છતા હોય તો ખાસ યાદ રાખજો કે વીસ તારીખ સુધીમાં તમે કોર્સ પરચેસ કરી શકો છો તો આ જે છે એ કોર્સની વેલિડિટી મિત્રો સિક્સ મંથની છે અને આપણે આગળ જોઈએ કે મંથની વેલિડિટી તો જે વિદ્યાર્થી મિત્રો ખાસ વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છતા હોય અને સારા ગુણ લઈ અને મેરિટ વધુ મેળવવા ઈચ્છતા હોય તો એ દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને રેકોર્ડેડ કોર્સ હોવાથી તમે તમારા જે છે એ અનુકૂળ સમયે આની તૈયારી કરી શકો છો હવે મિત્રો તમારે ત્રણમાંથી કોઈપણ કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરવો હોય તો એ તમને તમને તમારે અમને વોટ્સએપ દ્વારા જણાવવાનું રહેશે અને એ વોટ્સએપ નંબર છે મિત્રો ઝીરો આ વોટ્સએપ દ્વારા તમે મેસેજ દ્વારા અમને જાણ કરી શકો છો કે કયા જે છે એ સબ્જેક્ટ તમે મેળવવા ઈચ્છો છો તો આ રીતે થ્રી મંથ અને સિક્સ મંથ તમને બે બંને જે છે કોર્સની વાત કરીએ મિત્રો મેં તમને કે તમારે થ્રી મંથ અથવા તો સિક્સ મંથ બેમાંથી કોઈ પણ કોર્સ તમે પરચેસ કરી શકો છો હવે વાત કરીએ મિત્રો આગળ આપણે કે જે મેં વાત કરી કે એક જ બાજુ એસર આવે તો કેવી અસર આવે વિરુદ્ધ બાજુ એસર આવે તો એ વિરુદ્ધ બાજુ એસર કેવી આવે એની આપણે વાત કરીએ જેમ કે આપણે વાત કરવામાં આવે કે રૂપિયા રૂપિયા વીસ હજાર ની અથવા રૂપિયા વીસ હજાર નું ફર્નિચર ખરીદ્યું હવે આને કહેવાય મિત્રો મિલકત ની ખરીદી પણ મિલકત ની ખરીદી એટલે કેવી રીતે ખરીદી કરવામાં આવેલી છે રોકડેથી થી આને શું કહેવામાં આવે છે મિલકત ની રોકડે થી ખરીદી હવે પહેલી વસ્તુ એ છે આનેથી શું થશે તો પહેલા તો તમારે આમ નોંધ જોવાની થશે આમ નોંધ ની જો વાત કરીએ તો ખરીદી કરો છો પણ મિલકત ની ખરીદી એટલે મિલકત નું નામ આવે મિલકત ખાતે ઉધાર કરવામાં આવે છે તો આનો અર્થ એવો થશે ફર્નિચર ખાતે જમા હવે આપણે જોવા જઈએ ફર્નિચર ખાતે ઉધાર એટલે એનો અર્થ એવો થશે મિલકતમાં વધારો મિલકત શું થાય વધે ફર્નિચર ખરીદો એટલે એનો અર્થ એવો થાય છે મિલકત વધે છે પણ સામે તમે જોવા જાશો રોકડ ચૂકવણી કરો છો એટલે રોકડમાં ઘટાડો આનો અર્થ એવો શું શું રોકડ રોકડ ઘટે ઘટે એટલે કહેવાય મિલકત ઘટી કહેવાશે ઉપર શું હતું તો કે ફર્નિચરમાં વધારો થયો હતો ફર્નિચર એટલે શું થતું હતું તો કે મિલકત થતી હતી ફર્નિચરમાં વધારો એટલે ફર્નિચર શું થતી હતી મિલકત થતી હતી અને રોકડ ઘટે છે એટલે મિલકત ઘટે છે તો અહીંયા અર્થ એવો થયો જો એક મિલકત વૈધિ છે અને અન્ય મિલકત શું થઈ છે ઘટી છે તો ખાસ યાદ રાખજો એક મિલકત વૈધિ છે અને અન્ય મિલકતમાં ઘટાડો એક મિલકત વધે અન્ય મિલકત ઘટે એટલે ખાલી અન્ય ઘટે એવો શબ્દ તમે ઉપયોગ કરી શકો છો તો તમને આવો એક વ્યવહાર આપેલો હોય કે રૂપિયા વીસ હજારનું ફર્નિચર ખરીદ્યું તો આના કારણે તમને એમ કહે કે નીચેનામાંથી કયો વિકલ્પ જે છે એ આ વ્યવહારને લાગુ પડે છે તો હવે તમે કહી શકો છો કે એક મિલકત વધે છે મિલકત ઘટે છે એ ફર્નિચર આપણે માની લઈએ કે જૂનું ફર્નિચર આપણી પાસે પચાસ હજારનું હતું હવે વધારો થયો કેટલો વધારો થયો તો વીસ હજારનું બીજું ખરીદું છે ટોટલ ફર્નિચર કેટલું થઈ ગયું તો કે સિત્તેર હજારનું

તો એનો અર્થ એવો થયો કઈ બાજુ આવે છે કે વધારો એક જ બાજુ આવે છે અને ઘટાડો એક જ બાજુ આવે છે તો વધારો કે ઘટાડો આ બે કઈ બાજુ આવે છે તો કે મિલકત લેણા બાજુ આવે છે આ બંનેનો અસર ક્યાં આવે છે મિલકત લેણા બાજુ તો હમણાં મેં તમને વાત કરી મિત્રો કે કોઈ એક જ એક જ બાજુ અસર આવતી હોય તો કેવી અસર આવે વિરુદ્ધ અસર આવે વિરુદ્ધ એટલે જોયું તમે

તો ખાસ આવા કન્સેપ્ટના પ્રશ્ન તમને વધારે પૂછાતા હોય છે તો આવા જ વધારાના કન્સેપ્ટ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વ્યવસ્થિત રીતે કન્સેપ્ટથી ધ્યાન માં લેશું ત્યાં સુધી આ હિસાબી સમીકરણના જે કન્સેપ્ટ સમજવા હોય તો તમારે પહેલા ખાતાના પ્રકારો છે ખાતાના નિયમો છે ઉધાર જમાના નિયમો છે એટલે કે ઉધાર અને રોકડના નિયમો છે આ બધા નિયમો કન્સેપ્ટી ક્લિયર હશે તો આ તમને વ્યવસ્થિત ક્લિયર થશે આમ ઊંધાવરતી હશે તો ક્લિયર થઈ જશે તો ફરીથી જ્યારે નેક્સ્ટ મળશું ત્યારે આ જ ને ફરીથી આપણે આગળ વધારશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત